ચલો હવે બેન્કિંગનો અર્થ જોઈએ. આપણે પહેલાંમાં જોયું બેન્કિંગની સેવા આપતી સંસ્થા એટલે બેંક, બરાબર. જ્યારે માંગવામાં આવે એટલા નાણાં આપણને પરત કરવાની શરતે ધિરાણ કરવાના હેતુથી બચતો એકત્રિત કરતી સંસ્થાને પણ બેંક કહેવાય છે. યાદ રાખવાનું, બેંકનો અર્થ પૂછાય તો તમારે આમાંથી કોઈ પણ વ્યાખ્યા લખી શકાય, પણ પ્રોપર કોઈ અર્થ કીધું હોય તો તમારે એ પ્રમાણે લખવું પડશે. બેન્કિંગની સેવા આપતી સંસ્થા જો એક માર્ક્સ માટે હોય તો બે માર્ક્સ માટે તમારે આ રીતે વ્યવસ્થિત લખવું પડે કે ભાઈ માંગવામાં આવે એટલા નાણાં પરત કરવાની શરતે ધિરાણ કરવાના હેતુથી જે બેંકો જે બચતો એકત્રિત કરે છે એવી સંસ્થા એટલે બેંક. ત્યારબાદ બેંક એટલે નફાના હેતુથી કાર્ય કરતી એવી ધંધાકીય સંસ્થા જે બચતોને થાપણો તરીકે સ્વીકારે છે, એના બદલામાં વ્યાજ આપે છે, થાપણો સાચવે છે અને એ થાપણોમાંથી લોકોને જરૂર હોય ત્યારે ધિરાણ આપે છે અને એની સામે ધિરાણ પણ વસૂલ કરે છે. સમજ પડી કે બચતો થાપણો સ્વીકારે, એ થાપણા બદલામાં વ્યાજ આપે, થાપણો સાચવે અને જેને જરૂર હોય તેને ધિરાણ આપે અને સામે વ્યાજ પણ વસૂલ કરે તથા અતિરિક્ત નાણાં દેશના વિકાસ માટે વિવિધ ક્ષેત્રોમાં રોકાણ પણ કરે જે સંસ્થાને બેંક કહેવામાં આવે છે. ટૂંકમાં નાણાંની હેરફેર, નાણાંનું મોબિલાઇઝેશન, નાણું પડી રહે એટલે કે તેની એક પ્રવૃત્તિમાંથી બીજી પ્રવૃત્તિમાં સતત હેરફેર થતી ન રહે તો નાણાંને પડી રહેલા જથ્થાનું મૂલ્ય ભવિષ્યના ગાળામાં ઓછું થઈ જાય છે, આમ ફરતા નાણાંનું મૂલ્ય વધતું રહે છે. બરાબર છે. એક માર્ક્સ માટે પૂછાય કયા નાણાંનું મૂલ્ય વધતું રહે છે, તો યાદ રાખવાનું ફરતા નાણાંનું મૂલ્ય વધુ રહે છે. જો આપણે મૂડી રાખીએ છીએ બેંકમાં જો જથ્થો રહે તો ભવિષ્યમાં એનો કોઈ ઉકાળ નથી, એમાં ગાળામાં ઓછું થતું જાય છે એનું મૂલ્ય. પરંતુ જો આપણે નાણું બજારમાં ફરતું રાખીએ તો એનું મૂલ્ય વધતું રહે છે. હવે બેંકોનું વર્ગીકરણ, બેંકોનું વર્ગીકરણ એટલે બેંકના બે પ્રકાર આપેલા છે, એક તો વાણિજ્ય અથવા તો વેપારી બેંક અને બીજું છે મધ્યસ્થ બેંક. હવે આપણને જે સિલેબસમાં જે વસ્તુ બાદ કરવાની કહી છે એમાં વેપારી બેંકના કાર્યોમાં આપણે શાખ સર્જનની કામગીરી છે એ જ બાદ કરવાની છે. સિવાય આપણે વેપારી બેંકોમાં યાદ રાખવાનું કે ભારતમાં 1949માં બેન્કિંગ કંપની ધારા મુજબ વેપારી બેંક એટલે શું કે બેન્કિંગ અંગેના વ્યવહારો કરે એટલે કે દેશમાં રોકાણ વધારવા માટે પ્રજાની થાપણો સ્વીકારે, જે ગ્રાહકને જરૂર પડે ત્યારે પાછી મળે અને જેમાંથી ચેક અને ડ્રાફ્ટ પે ઓર્ડર વગેરે દ્વારા ઉપાડ થઈ શકે જેને વેપારી બેંક કહેવામાં આવે છે. જો આપણે ઇંગ્લિશમાં લખવું હોય તો કોમર્શિયલ બેંક ઇઝ વન ઓફ વિચ ટ્રાન્ઝેક્ટ્સ ધ બિઝનેસ ઓફ બેન્કિંગ ધેટ ઇઝ એક્સેપ્ટિંગ ડિપોઝિટ્સ ફ્રોમ ધ પીપલ ફોર ધ પર્પઝ ઓફ લેન્ડિંગ ઓર ઇન્વેસ્ટમેન્ટ્સ રીપેબલ ઓન ડિમાન્ડ ઓર અધરવાઇઝ એન્ડ વિથડ્રોવલ બાય ચેક ડ્રાફ્ટ ઓવર ઓર અધર વાઇઝ ઓર્ડર ઓર અધરવાઇઝ સોરી. આમ વેપારી બેંક ધંધાદારી એકમ છે અને નફા માટે કાર્ય કરે છે, એટલે પ્રજા પોતાની બચતો આવી બેંકમાં જમા કરાવે છે જેને આપણે શું કરીએ છીએ વેપારી બેંક તરીકે જોઈએ છીએ.